હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં. આજ જય દ્વારકાધીશ, જય માં મોગલ. તો જો આપણે ખેતરમાં આવી ગયા અને જો અમારી 2 વર્ષની અમે પોર કલમ, જો આમાં પણ અમારે કેરિયું આવ્યું છું ને અવાર પણ મોર આવી ગયો. તો હું તમને મોર પણ બતાવું. તો અટાણે જો હવે આમ કલમો ફૂટવાની સિઝન જ છે, તો અમે 4-5 કલમ વાવી હતી તો અમારે બધી ફૂટી ગઈ. તો જો હું કહેતી હતી કે અમારી જો કલમો ફૂટી ગયું, જો કેવું મસ્તીની ફૂટી ગઈ બધી કલમ, તો અવાર તો અમારી કેરી લેવી જ નહીં પડે. કેમ કેવા તો 5-6 કલમ છે તો ઘરની કેરી તો થઈ જ જાય એટલી બધી. તો ફેમિલી, અમારે તો હવે કેરીની સિઝન હમણાં આવશે ને, તો તમને ખબર છે 4-5 કાર્ટૂન તો આ એકલી ખાઈ જાય. તમને ખબર છે, હું તમને બ્લોગમાં બતાવી કેરી આવશે એટલે જોશ ના ને, બાપ રે બાપ, કેરી ને હદ વાલી. જો ફેમિલી, અમે હજી હાટું થઈને જે 4-5 કલમું છે ને, અમે 2 વર્ષ પહેલા વાવી હતી ને, આના હાટું થઈને રાઈ દીધી. વાલે ખેરે કેરી મેં કીધું ક્યાંથી લેજો, કે અમારા મામા છે એ પીપળવા ગીર રહે, ત્યાંથી કેરી આવે. પણ આ એકલી પૂરી થવા જ ન દે, મને એટલી બધી કેરી ન ભાવે, પણ જોશના તો પૂરી થવા જ ના દે ભાઈ. ફેમિલી, તો તમે લોકો પણ બધા કમેન્ટ કરીને કહો, અમારી જોશનાની જેમ તમને બધાની કેરીઓ ભાવે કે નહીં, જેને જેને કેરી ભાવતી હોય બધા કમેન્ટ કરીને કહેજો, બરાબર ને. અને પછી એમાંય જો જોશના અઠવાડિયામાં 3 વાર તો રોટલી અને રસ કાઢી કાઢી ઓલા બ્લેન્ડર મારી મારી ને રસ ખવડાવે મને, તો એ મને ભાવે નહીં. તો હમણાં કેરીઓની સિઝન આવે છે બરાબર ને ભાઈ. જો મને ખાખડી ભાવે, એમાં ખોટું નહીં, ખાખડી નાથણા બહુ ભાવે. કા તો હવે ફેમિલી, જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં તો જમી લઈએ બરાબર ને. વિડીયોમાં જેલ તમે વિડીયોને લાઇક ના કરો તો યાર લાઈક કરી દો, ને કમેન્ટ ના કરી તો કમેન્ટ પણ કરી દીજો બરાબર ને. જોશ નાની એવી કરી દો તો હાલ છે બરાબર, કેમ કે અમને સપોર્ટ કરજો યાર. ફેમિલી, અત્યારે ઘરેમાં વાગી ગયા છે 3 અને મારે મમ્મી પપ્પાને જવાનું થયું છે બહાર, એટલે આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ને બસ હવે નક્ષભાઈ 4-વ્હીલની ચાવી આપે ને તો અમે જઈએ, અને હા જોશના નથી લઈ જાય તો જોશન તારે આવું નથી ને, તો નક્ષભાઈને પટાવીને અમને ચાવી આપી દે. લાવો નકુ, લાવો અમારે જવું હવે, લાવો. તો ભાઈ આ મારો ડાયો દીકરો થઈ ગયો, સાવી આપી દે. બાકી તો વાયડો થાય તો સાવી આપે ને, કોઈનું માને પણ નહીં. તો હવે અમારે સીધું જવાનું છે બહાર, પપ્પાના ફ્રેન્ડ છે ત્યાં, કંઈક થોડું ઘણું કામ હતું એ માટે થઈને જોશને ઘરે રહેવું પડશે, કે મમ્મી દીકરી બે આવતી રહે તો ઘરનું કામ કોણ કરે. તો જોશને હાલો ટાટા આવીજો હવે. ફેમિલી, અત્યારે મેં તમને કીધું હતું પપ્પાના ફ્રેન્ડને ઘરે પહોંચે કે હું અત્યારે આવ્યો છું અગાસી ઉપર, તો અહીંનો યાર વ્યૂ તો જો એક નંબર. જો તમે સામેથી બધું કેવું મસ્ત 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 મજાનો આ નજારો છે યાર, ગામડાની મજા જ આ છે. જો કેવા મસ્ત મજાના પક્ષી ઉડે, અને જો અહીંયા આપણી પેઢી છે i20 જે આપણે લઈને આવ્યા છે. બાકી ભાઈ આવો માહોલ છે, અને ગામડાની મજા આવી હોય છે ભાઈ, ક્યારેક આવો અમારા ગીરની અંદર ને ગામડાની મજા માણો યાર. રસોઈ કરી છે કે નહીં, આપણે પેલા તો જોશના પૂછીએ, કેમ કે ભૂખ પણ બહુ લાગી છે, આજે મોડું થઈ ગયું, ઘડિયાળ માં અત્યારે વાગી ગયા 7:30 થઈ ગયા, અમારું જમવાનું તૈયાર થઈ ગયું, અમે જમી પડ્યું. ત્યાંથી મસ્ત મજાના ધાણા આપ્યા છે અમારા બે પીકે, એ કે એ કે જોશના નહીં કે અમારા ધાણા ખવડાવજો, કે અહીં ધાણા કેવાય નહીં, કે અહીં શું બનાવવાનું કીધું ખબર તને, ભજીયા બનાવવાના કીધા છે. તો કઈ ભજીયા બનાવી દી અત્યારે, તો તે જમવાન ત્યારે નથી બનાવી નથી નાખ્યું. હા ભાઈ, કેમ કે મોડું થઈ ગયું, મેં તમને કીધું ભૂખ લાગી ને, અહીં પૈસા રિક્વાયરમેન્ટ કરી છે કે આ ધાણાને તમે ભજીયા બનાવીને ખાજો, એ કે તો કે તમે જોશનાને દેજો, એ કે જોશનાને કે મારું નામ દેજો, એ કે એટલે ભજીયા બનાવી દે બરાબર ને. ભજીયા કેવા બનાવવાના છે, કેવા આપણે જોશના બેને કીધા ને, પટ્ટી ભજીયા. વારે વાહ, તો આ ધાણાની જરૂર નહીં પડી, માં ધાણાની જરૂર માં નહીં. વાહ, ને તો ફેમિલી હવે અત્યારે હું જમવાનું બનાવી, તો કે શાક કેવાનું કર્યું, શાક બનાવ્યું તમને ભાવે. વારે વાહ, તો હાલો તમને બધાને પણ બનાવું, બતાવું ભાઈ કે કેવું કેવું જોશનાય શાક બનાવ્યું કે નહીં. તો ફેમિલી હવે આપણે જવાનું છે રસોડાની અંદર, અને જોશનાય શું શાક બનાવ્યું તમને બતાવું છું. તો ભાઈ શું બનાવ્યું તમે મને બતાવો, તમે કહેતા હતા ને કે મસ્ત મજાનું કંઈક બનાવ્યું છે એ પણ મને ભાવે. વાહ, તો તમે લોકો કમેન્ટ કરીને કહો શાક કેવાનું છે ભાઈ, મને તો ખબર છે મારું તો ફેવરિટ છે, મને ભાવે. તમે લોકો જોઈએ તો તમે લોકો કમેન્ટ કરીને કહો કે શાક કેવાનું જોશનાય બનાવ્યું તું. ફેમિલી જમવા બેસી ગયા છે, જમવામાં જે રોટલા પણ બનાવ્યા છે, રોટલી પણ બનાવી છે, આપણા ફેવરિટ મરચાં પણ, દૂધ આવી ગયું, આપણે પાપડ આવી ગયું, મેં તમને શાકનું કમેન્ટ કરવાનું કીધું કે કેવાનું જોશના એ બનાવ્યું છે બધા માટે. તો
તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને, હું જમી લઉં છું ત્યાં સુધી તમે બધા કમેન્ટ કરી દો. તમે લઈ અમારા નક્ષભાઈ ની જીત જો, ખાલી ભરત એ અહીં એઠેથી ગાડી અહીં ઉપર મૂકી ઓટા ઉપર, તમારો જોઈજો તમે, અમારો અમારો ભાઈ જોઈજો, જો જોઈ લો એના ભાઈને ગાડી હાલતી થાય ને એટલે જલ્દી એમ કે મને બેહાડો, મને બેહાડો, ક્યાં જાઉં ભાઈ, ક્યાં હવે હેઠો ઉતર, હાલ 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 માં દીકો, હેઠો ઉતરું ને, હેઠું નથી ઉતરવું, નહીં હવે હાલામ. ફેમિલી જમી પણ લીધું છે અને જોશના ને મારા મમ્મી વાસણો સાફ કરી લીધા છે અને બંને આવી ગયા છે વાસણ સાફ કરીને. હું ઘટા જો એને બ્લોગ જોવાનો સમય થઈ ગયો છે, તો કૌશિક અસ્મિતા બ્લોગ છે ને ભાઈ અમારા કૌશિકભાઈ, જે અમે એના ઘરે ગયા હતા અમે બધા બ્લોગ જોયો છે, તો અત્યારે કૌશિકભાઈનો બ્લોગ આવ્યો તો જોશના બેઠે બેઠે બ્લોગ જોઈ. બાકી જોઈ ને આજ ઠંડી નથી શેલી એટલી બધી ટાઈટ લાગી, ઓવન છે પણ તમને ઠંડી ન લાગે ને વાસણ સાફ કરતા, ખાલી ખાલી ફાંકા મારે રાતે છે ને પંખો ઝીરો ઉપર હોય, એક એક ઉપર હાંકવાના દે કે બહુ ઠંડી લાગે, બાકી બંધ કરો ને બંધ કરો ને. બાકી આમ જયારે ઉનાળો હોય ને ત્યારે પંખો તો પાંચ ઉપર, એસી તો અમારે છે એસી તો ચાલુ રાખવું, પણ પંખો પણ એમ કે ભાઈ પાંચ ઉપર રાખવું ને. હવે તમે મને કહો કે એસી પાલતો હોય ને પંખો પાંચ ઉપર કોઈ રાખવાનો હોય, હા અમારા મેડમ રાખવે એ કે નહીં કે રાખો ને. અત્યારે હું એને ધરાળ ખીજવું, મેં કીધું લે નહીં હવે રાખ ની પાંચ ઉપર, અત્યારે કોઈથી સહન જ ન થાય એટલે અત્યારે હોય, હવે રેવા દે બંધ રાખવો પડે. હું તમને છે ને ભાઈ બ્લોગમાં બતાવી, કાલના બ્લોગમાં હું તમને જરૂર બતાવી, જોશના હુતી છે હું તમને બતાવી કે જો આ પંખો બંધ છે કે નહીં, બરાબર ને. તો તમે લોકો બ્લોગને લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ ના કરી હોય તો જસ્ટ કમેન્ટ પણ કરી દેજો યાર, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફેમિલી હવે આવી ગયા છે અંદર ઘરમાં અને આજનો બહુ બ્લોગ છે ને ટાઈમ જ નહોતો મળ્યો ફેમિલી, કેમકે હું બપોર સુધી 12-1 વાગ્યા સુધી હું ખેતરના કામમાં હતો અને જોશનાને પણ ટાઈમ નહોતો મળ્યો, એટલે જોશનાએ પણ બહુ બ્લોગ શૂટ કર્યો નથી. અને પાછું બહોર પછી તો તમે જોયું કે પોપાના ફ્રેન્ડને ત્યાં જવાનું હતું, તો પાછું ત્યાં પણ કંઈ બ્લોગ શૂટ કરવાનો ટાઈમ મળે. કોકના ઘરે આપણે જાય એટલે એમાં શું હોય કે કોકના બધા બ્લોગર તો ના હોય, એટલે કોકના ઘરે જઈને આપણે ઉતારીએ એટલે કોકને સારું લાગે ના સારું લાગે, એટલે એવું જોશના થતું. એટલે આજનો બહુ બ્લોગ લાંબો નથી બનાવ્યો ફેમિલી, પણ અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે આવનારા બ્લોગ છે એ જરાક 10-11 મિનિટના બ્લોગ બનાવશું જરૂર ને જરૂર ફેમિલી. એટલે આજનો બ્લોગ નાનો બને એના માટે અમને દિલથી માફી માગીએ છીએ ફેમિલી, પણ આગળના બ્લોગ મસ્ત મજાના જરૂર આવશે ને. હમણાં તો હવે લગ્નની સિઝન આવે એટલે ધમાલ મચાવવાની છે, કારણ લગ્નની અંદર તો અમારે ફૂલ મોજ કરવાની છે. અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો, ચેનલમાં તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લીજો. બાકી બધાને જય દ્વારકાધીશ, જય માં મોગલ, એક નવા વ્લોગ સાથે મળીશું, બાય.